તો ઝૂંપડામાં જીવનારી નાનો દીકરો મરી મૂકી અને બાપ જેનો મરી ગયો એનો પતિ છતાં હિંમત ના હારે એવી બહેવો એવી બહેનો દીકરીઓ જે છે એ પોતાના દીકરાને મોટા ના કરી શકતો. નકરું ઝૂંપડામાં દુઃખ હોત તો ઝૂંપડામાં રહેનારી ભાઈઓ પોતાના દીકરાને મોટા ન કરી શકત, અને બંગલામાં નકરું સુખ હોત તો બંગલામાં રહેનારી ભાઈઓ બધી આપઘાત કરવા ના પડે. યાદ રાખજો, ઝૂંપડામાં પણ અમીરાત છે. આપણા મલકના માયાળુ માનવી માયા મૂકી વ્યા જશો મારા મહેરબાન, હલો જઈએ આપણા મલકમાં. એવા ગામડામાં જે લોકો ભણરે છે, શહેરના લોકોને એમ કે અમે હોશિયાર ને ગામડા વાળા ભોટ જેવા ભોથા, એ ખોટી વાત છે. શહેરમાંથી એક શેઠિયો ગામડામાં એક દોશીને કમ્પ્લેન કરવા ગયા. માજીને કે માજી હું તમે લોકો એમ કે ગામડા વાળા અમે લોકો ચીટિંગ ન કરીએ, દગો ન કરીએ, સારું કરીએ, ખોટું કરીએ નહીં, કોઈને છેતરીએ નહીં. માજી કે કા શું વાંધો આવ્યો, શું થયું? એટલે ઓલા શેઠ કે માજી તમારે ત્યાંથી હું 1 કિલો ઘી લઈ ગયો તો 100 ગ્રામ ઓછું નીકળ્યું. આ માજીને પેલા શહેરના શેઠિયાએ ફરિયાદ કરી કે અમે તો પ્યોર દેશી ઘી સમજીને ગામડામાં લેવા આવીએ અને તમે કહો ગામડાવાળા છેતરીએ નહીં, પણ તમારે ત્યાંથી માજી હું 1 કિલો ઘી લઈ ગયો, મારી દુકાને જઈને મેં જોખ્યું ને તો 900 ગ્રામ નીકળ્યું, 100 ગ્રામ ઓછું નીકળ્યું. અને ત્યારે માજીએ કીધું અમે તો ગામડાના વણ માણસો, અમારી પાસે ત્રાજવા કે ગોલા કાંઈ ના હોય, પણ શેઠ ગયા અઠવાડિયે તમારે ત્યાંથી 1 કિલો સાકર લઈ ગઈ હતી ને એનું પડીકું એમને મારે ત્યાં પડ્યું હતું એની સામે બરાબર મેં જોખી હતી. શેઠ હાલીને ભી આવી ગયા, હવે બસ નથી પકડવી ક્યાં, આ તો આપણું પેપર ફૂટ્યું કે હોશિયાર હોય. ગામડા ગામ નહીં, કાકા બાજુના શહેરમાં જાય આખી બધી બજારોમાં ખબર પડી ગઈ આ કાકો ખોટે ખોટી માથાકોટ કરે, આપણી ચા પી જાય, ઠંડુ પી જાય, કઈ લેતો નથી. કાકો એટલે જ આઈડિયા કરે કે સ્ટોર છે કોઈ ગાલે કેટલા, તો કે 1000 રૂપિયા. હવે 1000 માંથી તમે કેટલા 100-200 ઓછા કરાવો ને, કેટલું ઓછું કરાવો તમે? 100-200 રૂપિયા ઓછા કરાવી શકો. કાકો સીધો 500 રૂપિયા જ કે, કોઈ કે આના 500 તો કે 150 માં આપવું જ. આખી બજારમાં ખબર પડી ગઈ, બધા બજાર વાળા નક્કી કર્યું કે આજે જે કાકો જે કેમ આપણે આપો તમ તાર જે દુકાનદાર ને રોસ છે આપણે આપી દઈશું, પણ આને ગમે એમ કરીને પકડાવો પડશે. તો એક દુકાન માં કાકા ગયા કે રેડિયા માં કેટલા પૈસા, રેડિયા વાળો કે આના 500 રૂપિયા, કાકા હતા 250 મળે છે, બધું કે લઈ જાઓ કાકા 250 જાઓ. કાકો હલવાનો ચા પાણી બધું પી લીધું, બધું 250 માં આપવા તૈયાર છે. કાકા એ પૂછ્યું આમાં કયું કયું સ્ટેશન આવે આ રેડિયામાં, તો કાકામાં રાજકોટ આવે, અમદાવાદ આવે, વડોદરા, બધા સ્ટેશન આવે આમાં, બધા સ્ટેશન. હા તો કે તો લો કાકો, કે હું કહું કાકા બધા સ્ટેશન આવે, એટલે કાકા કામાં પોલીસ સ્ટેશન આવે? બોલો કે ના. આમાં બસ સ્ટેશન આવે? તો કે ના. આમાં રેલવે સ્ટેશન આવે? તો કે ના. તો કે તો મારે કામ નહીં, હું 3 સ્ટેશનમાં જ હોઉં, મારે હું કામ લો કે આ 3 સ્ટેશન ના હોતા. ગામડાના માણસો છે ને એની તર્કશક્તિ છે, પણ સાથે એના અંતરની વિશાળતા પણ છે. આવો એક બે આપણે ગુજરાતી લાઈટ ગીતો કરીને પછી હું તમને હિન્દી ગીતો સાંભળવાના ને તમારે ગીતો કા ગુલદસ્તા. આજે તો કીધું ને દીપકભાઈ કે તમે લોકો ફરમાઈશ કરો, હા તમારે જે કે સાંભળવું હોય એવું ને, અમે એના પૈસા માગશું કે આપશો તો જ અમારો કઈ. અને બીજું હ્યુસ્ટન છે, હ્યુસ્ટન અમારું પિયર છે, પણ હું પેટ છૂટી સાચી વાત કરું છું. લેવા પટેલ સમાજ હ્યુસ્ટનની જન્માષ્ટમી નો અમે જે કાર્યક્રમથી અમારી એન્ટ્રી થઈ એ અમારા જીવનનો એવરગ્રીન પ્રોગ્રામ, અમને મજા આવી ગઈ. ઇસ્કોન હું મને જવાબ પૂછવા માટે લગભગ, હા એમાં તમે બધા બી હતા, સાથે બધા સૌ સાથે હતા. એટલે અમુક સારા કાર્યક્રમો હોય ને અમારા જીવનમાં સારા થાય એ જ અમારું જમા પાસું, નકરા પૈસા મળે નહીં, પણ સાથે કેટલા લોકોનો રિસ્પોન્સ, કેટલા લોકોએ સાંભળ્યું, કેવો પ્રોગ્રામ ગયો, સારો કાર્યક્રમ જાય ને તમને નિરાતે ઊંઘ આવે, જમીએ ખાઈ નહીં તોય. અને અમુક ઠેકાણે 8 આનાની રૂમ ને 4 આનાના ચેપડા બગડે, હા એને ઉજાગરો કહેવાય, જાગરણ નહીં. પણ સારું ઓડિયન્સ અને આ ભલામણસ તમારી બધાની મજા જે છે એ જ અમારી મજા છે. આવો લાઈટ ગીત તરફ લઈ જઈએ, બરાબર. જીવનના જલસા, દાંપત્ય જીવન,
જો દાંપત્ય જીવનમાં છે ને એવું છે, આમ સરખું હાલે એની મજા ના આવે બધામાં. મેં તમને કીધું તમારી વસ્તુ ઈર્ષા કરવાનું જોવે છે. પતિ પત્ની વચ્ચે ક્યાંક મીઠો ઝઘડો થાય, સાસુ બહુ વખતે થાય, એ બે ની સામસામે ઝઘડો થાય એટલે મીઠા ઝઘડા. પણ એમાં એક વસ્તુ ધ્યાન રાખવાની, અહીંયા તો બધા સમજદાર છે, તમારા ગાડી ડ્રાઇવિંગ અમારે બજાને જવા દે પછી જાય જોયું, અમારે કરો ઘૂસી જાય અર્જુન ઘરી જાઓ બસ. અને કોણ નો એન્ટ્રી કે સિગ્નલ રાખ્યું ફાડીને ફેંકી દીધું જવા દે કીધું. અહીંયા તો તમારું બધું બહુ ડિસિપ્લિન વાળું છે, ત્યાં તો હાઈવે પર રાત ના આવતા હોય ને. તમે બધા આવતા છો મુંબઈ થી સુરત જતા છો, એમાં બળદગાડ નહીં પાછું ફ્રી વે પર, ત્યાં બધું ફ્રી ફ્રી વે જેને જવું જાય. હા એમાં સામ સામે જે લાઈટ રાત ના બધા રાખે ને, સામે આવે તો જીમી નહીં કરે ફૂલે ફૂલ, પછી એમાં એક્સિડન્ટ થાય. હા મામે એમાં સામેવાળાની ફૂલ લાઈટ હતા, આપણે થોડી ડીમ ઓછી કરવી છે બરાબર, ફૂલો વધારે તો આપણે ઓછું કરી, એમ સાસુ ફૂલ થાય તો હવે થોડું ડીમ થાય બહુ ફૂલ થાય તો સાસુ આમ એ કે બીજું પતિ આમ કરે પત્ની આમ તો આમ જ હાલે તો જ હાલે. હાવ સીધી વાત છે, ઓલો પાડિયોગ્રામ કઢાવવા જાઓ આપણો પાડિયોગ્રામ, એ આમ સીધી લીટીમાં આવે તો આપણે ગુજરી જઈ ગયા થશે, એમાં ઊંચા નીચું હોય હાલે કે ના હાલે. જીવનનો આવો છે બરાબર, આવા જીવનના જલસા તરફ લઈ જાય અમારો સદા બહાર. જેને હિન્દી ગીતો ગુજરાતી ગીતો બી બધું સરસ મજાનો જો કરે છે અમારો ધર્મેન્દ્ર ગોહિલ આવો છે. વાહ નજર ના નજર Hey.
છલકાવીને ચાલ્યા ગયા તમે, નજરના જામ છલકાવીને ચાલ્યા ગયા તમે. લગ્ન થાય ને શરૂઆતમાં નજરના જામ હોય, પછી જામ વગરના લુખા બ્રેડ પીડ્યા હોય. આ તો શરૂઆતની વાત, આ તો લગ્ન પહેલા બાહુબલી બજરંગ બલી પછી ગાજર કી મૂલી. આ એવું છે વિરહની આગ.